ગુજરાતના રાજકારણની અસર રાજ્યસભા ઉપર વર્તાઈ છે. 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી. વિધાનસભાના સંખ્યાબળને લઈને કોંગ્રેસ ચિત્રમાં જ નહીં, કોંગ્રેસના માત્ર 15 ધારાસભ્ય. એક પણ બેઠક મેળવવી મુશ્કેલ છે. ચૂંટણી યોજાનાર 4 બેઠકો ભાજપ માટે આસાન. 4 બેઠકો માટે 148 ધારાસભ્ય મતો જોઈએ તે પૂરતા. ગુજરાતમાં કોંગ્રેસની 2 બેઠક રાજ્યસભા હતી. શક્તિસિંહ ગોહિલ રાજ્યસભામાં પહેલીવાર ગુજરાતના એકમાત્ર સાંસદ હશે. કોંગ્રેસના માત્ર 15 ધારાસભ્ય, એક પણ બેઠક મેળવવી તેમના માટે મુશ્કેલ બની રહી છે. ચૂંટણી યોજાનાર 4 બેઠકો ભાજપ માટે આસાન છે. 4 બેઠકો માટે 148 ધારાસભ્ય મત જોઈએ તે પૂરતા છે. આજ વિશે વધુ માહિતી સાથે એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય જોડાયા છે ફોન લાઇનથી. ધર્મેશ, ગુજરાતમાં કોંગ્રેસની જે બેઠક છે તે મુશ્કેલ બની રહી છે. રાજ્યસભામાં પહેલીવાર ગુજરાતના એકમાત્ર સાંસદ હશે. માલવી, ચોક્કસથી 27 ફેબ્રુઆરી રાજ્યસભાની 4 બેઠકો જે ગુજરાતની છે એના માટે ચૂંટણી જાહેર થઈ છે. અત્યારે જો જોઈએ તો 4 બેઠકો ભાજપને ફાળે જાય એવી સંપૂર્ણ શક્યતા છે. કારણ કે 156 બેઠક ધારાસભ્યોની વિજેતા બનેલી ગુજરાત વિધાનસભામાં 148 મત 4 બેઠકો જીતવા માટે જોઈએ, એટલે કોંગ્રેસ માટે તો આ બેઠક જીતવી અને મુશ્કેલ છે. અને તેથી જ કોંગ્રેસ આ ચૂંટણીથી દૂર રહેવાનું પહેલેથી જ જાહેર કર્યું છે. પરંતુ એક મહત્વની જો રાજકીય ઉથલ ફાથલની વાત કરીએ તો ગુજરાતના હવે એક જ માત્ર રાજ્યસભામાં સાંસદ જે રહેશે એ શક્તિસિંહ ગોહિલ રહેશે. એટલે ગુજરાતને આજે અત્યારે 4 બેઠકોની ચૂંટણી છે, એમાં 2 કોંગ્રેસ હતી, 2 ભાજપ હતી. પણ હવે કોંગ્રેસનું સંખ્યાબળ ન હોવાથી, વિધાનસભામાં ધારાસભ્યો ઓછા હોવાથી હવે માત્ર એક પણ બેઠક નહીં મળે. તેથી એક બેઠક જ જે શક્તિસિંહ ગોહિલ અત્યારે વર્તમાન ચાલુ છે એ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કોંગ્રેસ વતી કરશે તેવું બન્યું છે. જી માલવી. જી બિલકુલ ધર્મેશ, આભાર સમગ્ર વિગતો બદલ. ગુજરાતના રાજકારણની અસર હવે રાજ્યસભા ઉપર પણ વર્તાઈ રહી છે.